કરાચી કે જ્યાં ગુજરાત એટીએસની ટીમને વધુ એક સફળતા મળી છે. ગુજરાત એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમે ઝડપી પાડ્યું છે 200 કરોડનું ડ્રગ્સ. આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયાની વિગતો હાલ સામે આવી રહી છે. ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. તો ગુજરાત એટીએસે 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પંજાબની જેલમાં બંધ નાઇજીરિયન શખ્સે મંગાવ્યો હતો ડ્રગ્સનો જથ્થો. પંજાબની જેલમાંથી જ આ શખ્સ ચલાવે છે ડ્રગ્સનું નેટવર્ક. તો ગુજરાત એટીએસની ટીમને વધુ એક સફળતા મળી છે કે જ્યાં આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી હરીશ ગુર્જર. જી હરીશ, 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે અને પંજાબની જેલમાંથી જ આખો ડ્રગ્સનો કારોબાર ચાલતો હોય તેવી પણ વિગતો મળી છે. વધુ શું વિગતો સામે આવી છે? જિજ્ઞાસા, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસ, ગૃહ વિભાગ અને સતત એટીએસ એન્ટિટરી સ્કવોડ હોય કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ હોય, આ તમામ લોકોનો ઉદ્દેશ માત્ર ને માત્ર ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાનો છે. જે અંતર્ગત છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પ્રકારના ઓપરેશનો ચાલી રહ્યા છે. દરિયાઈ માર્ગે વિદેશથી, ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બીજા દેશોમાંથી જે ડ્રગ્સ અત્યારે ગુજરાતમાં ઘૂસાડવાનું કાવતરું થઈ રહ્યું છે, તેને પણ ભૂતકાળમાં ખુલ્લું પાડવામાં આવ્યું છે. અને આ એક વધુ એક મોટું ઓપરેશન એટીએસ દ્વારા પૂરું કરવામાં આવ્યું છે. 200 કરોડનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને સાથે 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સાની અંદર સૌથી મહત્વની વાત એ છે કે આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ એક વ્યક્તિ, નાઇજીરિયન વ્યક્તિએ મંગાવ્યું હતું. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જેલની અંદરથી જે પ્રકારની વ્યવસ્થાઓ ચાલી રહી છે તે આધારે જ દેશની અંદર અત્યારે ડ્રગ્સ પહોંચાડવામાં આવી રહ્યું છે. માટે આ સમગ્ર ડ્રગ્સ કાંડની અંદર હવે એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમજ ગુજરાતનો ગૃહ વિભાગ વધુ ગંભીરતાથી લઈને તમામ જૂના ગુનાઓની પણ શોધખોળ કરી રહ્યું છે અને વધુ આ કિસ્સાઓમાં ડ્રગ્સ પકડવાની કામગીરીમાં આગળ વધશે. જયારીશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે કે જ્યાં તેમણે 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી આ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે 200 કરોડના